નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર આપણે ગયા લેક્ચરની અંદર નિત્યસમ વિશે સમજ મેળવી. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે બંને દિવસ એટલે કે મંગળવારે પણ લેક્ચર મોકલે અને બુધવારે પણ લેક્ચર મોકલે, જે બંને તમે જોયા હશે. જો કે યુટ્યુબના વ્યૂ ઉપરથી એવું લાગતું હતું કે તમે જોઈ લીધો છે, પણ જે વિદ્યાર્થી મિત્રને બાકી હોય તો આપણે એક્સ્ટ્રા એક મંગળવારે પણ લેક્ચર મોકલેલ છે, એ ફરજિયાત જોઈ લેવો. કારણ કે એની અંદર નિત્યસમના 11 સૂત્રોની સમજૂતી આપેલ છે. ત્યારબાદ સૌથી અગત્યનું, ત્રિઘાત બહુપદીમાં અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અવયવ કઈ રીતે પાડવા એની પણ સમજણ આપેલ છે, એના દાખલા ગણાવેલ છે. તો ખાસ એ વિડીયો જોવાનું તમારે ભૂલવાનું નથી. હવે આગળ નિત્યસમ બેઝ ઉપરના જે દાખલા છે એની શરૂઆત કરીએ, તો એમાં ઉદાહરણ 16 થી ઉદાહરણ 25 આપેલા છે. એમાં નિત્યસમ બેઝ જ દાખલા છે અને એના એ દાખલા સ્વાધ્યાયની અંદર છે. તો સૌ પ્રથમ આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરશું. ઈ સ્વાધ્યાય જ્યાં સુધી અટકે ત્યાં સુધીનો તમારો સિલેબસ. બાકી તમને જે સ્વાધ્યાયની અંદર હું 3 કે 4 જે દાખલા ગણાવું અત્યારે, એ દાખલા મુજબ જેટલા તમને ઉદાહરણ અનુકૂળ આવે એટલા તમારે કરી નાખવાના. બાકી જ્યારે આગળનો સ્વાધ્યાય ચાલે ત્યારે તમારે એ ઉદાહરણ પૂરા કરવાના છે. એટલે કહેવાનો મતલબ એ ઉદાહરણ છે તમારે જાતે કરવાના રહેશે. ખ્યાલ આવે છે? હવે આપણે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.5 એની અંદર પહેલું કીધું કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર કરો. નિત્યસમનો ઉપયોગ કરી ગુણાકાર કરવાની વાત આવી. તો એની અંદર સૌથી પહેલા તો કે પહેલું એવું કીધું કે x+4 x+10. ક્વેશ્ચન નંબર 1 એમાં પહેલું x+4 x+10 x+4 અને x+10. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિત્યસમ ની અંદર તમે જુઓ તો કે બંને બ્રેકેટ ની અંદર પેલું પદ છે એ સમાન છે. તો જ્યારે જ્યારે પેલું પદ સમાન હોય તો એનું નિત્યસમ આપણે ભણી ગયા. એનું નિત્યસમ તો કે પ્રથમ જે સમાન છે એ પદ નો વર્ગ, આપણે એને લખતા જઈએ સમાન હોય એ પદ નો વર્ગ વત્તા, હવે જે સમાન નથી તેવા 4 વત્તા 10 ગુણ્યા જે સમાન છે તે, વત્તા સમાન ન હોય તેનો ગુણાકાર 4 ગુણ્યા 10 બરાબર x² + 10^4 = 14x + 4 = 40. વિદ્યાર્થી મિત્રો, આનું વિસ્તરણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. નિત્યસમનો ઉપયોગ કરી આપણે દાખલો ગણી લીધો. એને કીધું તો ગુણાકાર મેળવો, આપણે અહીંયા એને ગુણાકાર મેળવી આપ્યો. ત્યારબાદ બીજો કીધો x+8 x - 10 x+8 x - 10. આની અંદર વિદ્યાર્થી મિત્રો એને વચ્ચે એક માઇનસ નું નિશાન આપ્યું. જો તો આમાં આપણે માઇનસ ને પર્સનલી લેવાનું રહેશે. તેથી નિયમ પ્રમાણે આ બંને એક્સ બંનેમાં એક પદ સમાન છે તો આપણે લખીએ x² વત્તા મોટા કૌંસ ની અંદર લખીએ 8 વત્તા ઓછા 10 મોટો કૌંસ પૂરો બાર એક્સ મૂકશું પ્લસ આ બંનેનો ગુણાકાર 8 ગુણ્યા -10 બરાબર x² + -10 + 8 તો વધશે -2 × x +-10 = 8 તો કે 80. હવે આનું સિમ્પલ સ્વરૂપ આપી દઈએ x² + -x² - 2x - 80 તો આ એનો જવાબ થઈ ગયો. ત્યારબાદ નંબર 3, જ્યારે ત્યારે વિદ્યાર્થી મિત્ર માઇનસ નું નિશાન આવે તો ચિંતા કરવાની નહીં, પર્સનલી આવી જવાની.
વચ્ચે મૂકવાનો પ્લસ પણ પછી માઈનસ સાથે એનો ગુણાકાર કરી આપવાનો ત્યારબાદ એવું કીધું 3x + 4 3x - 5 3x + 4 3x - 5 એક જગ્યાએ 4 અને એક જગ્યાએ 5 બંનેમાં 3x છે એ સમાન છે તો સમાન હોય તો આપણે પાછો આનો આ નિયમ સમાનનો વર્ગ કરો 3x નો વર્ગ પ્લસ મોટો કૌંસ કરી નાખો 4 વત્તા માઈનસ 5 મોટા કૌંસની બહાર આવશે કોણ છે આમાં કોમન 3x તો બહાર કોણ કોમન નીકળશે 3x પ્લસ 4 કૌંસમાં માઈનસ 5 બરાબર અબ 3x નો વર્ગ તો 3 ને પણ લાગુ પડે અને x ને પણ લાગુ પડે 3 ને લાગુ પડે તો 3 તેરી 9 x ને લાગુ પડે તો x નો વર્ગ પ્લસ 4 માઈનસ 5 અબ માઈનસ 5 5 મોટા 5 માંથી 4 જાય તો 1 તો અહીંયા આવશે માઈનસ 1 ગુણ્યા 3x પ્લસ માઈનસ માઈનસ 4 5 20 અને સાદું રૂપ આપી દઈએ 9x નો વર્ગ પ્લસ માઈનસ માઈનસ 3x એકા માઈનસ 3x માઈનસ 20 તો આ એનો જવાબ બની ગયો નંબર 4 નંબર 4 ની અંદર એવું કીધું y² + 3/2 y² + 3/2 અને બીજા કૌંસમાં y² - 3/2 વિદ્યાર્થી મિત્રો આની અંદર પહેલો પદેશર્ક અને બીજો પદેશર્ક માત્ર નિશાનીનો તફાવત તો આની અંદર તફાવતના અવયવ પડશે એટલે સૌથી સહેલું થઈ ગયું દેખાવમાં અઘરું છે પણ જો બે પદ સરખા છે અને જ્યારે જ્યારે બે પદ સરખા હોય અને માત્ર તફાવત નિશાનીમાં હોય તો તફાવતના અવયવ પડે તો બંનેને વર્ગ આપી દેવાનો y સ્ક્વેર આપણને y સ્ક્વેર અંદર આપ્યો છે ને તો એનો સ્ક્વેર માઈનસ 3/2 નો સ્ક્વેર બરાબર y ના ઘાતની ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 2 4 થશે માઈનસ 3 ને વર્ગ લાગે 2 ને વર્ગ લાગે તો 3 નો વર્ગ કરો તો 9 થશે 2 નો વર્ગ કરો તો 4 થઈ જશે તો આનો જવાબ આપણને મળશે y² - 9/ y ની 4 ઘાત - 9/4 આ રીતે પાંચમો દાખલો જોઈ લઈએ તો કે 3 - 2x જો આમાંય બે પદ સરખા જો પણ નિશાનીમાં ફેર બંને પદ સરખા હોય અને નિશાનીમાં જો ફેર હોય તો તમારે તફાવતના અવયવ કાઢવાના તો પેલા 3 નો વર્ગ કરી નાખો તફાવતનું નિશાન 2x નો વર્ગ કરી નાખો તો 3 નો વર્ગ થશે 9 માઇનસ 2 અને x બંનેનો વર્ગ કરીએ 2 નો વર્ગ કરો તો 4 x નો વર્ગ કરો તો 4x² ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 2 બે ની સૂચના શું આપી તો કે સીધો ગુણાકાર કર્યા સિવાય નીચે સમૂહનો ઉપયોગ કરીને સાત નીચેનો ગુણાકારોની કિંમત મેળવો સીધો ગુણાકાર કરવા ના પડી નહીં તો આપણે સીધો ગુણાકાર કરી નાખત પણ એને તો ના પડી સીધો ગુણાકાર કરવાનો નથી તો સૌથી પહેલા એને રકમ આપી લખી લઈએ પહેલું 103 ગુણ્યા 107 હવે સીધો ગુણાકાર જો કરવાનું કીધો તો આપણે એ બાજુમાં 103 ગુણ્યા 107 કરી જવાબ મૂકી દે પણ એવું કરવાનું નથી તો આની અંદર શું કરવાનું તો કે વિદ્યાર્થી મિત્રો આ 103 અને 107 ની નજીકની સંખ્યા કઈ કે જેની અંદર શૂન્ય આવતા હોય તો 103 અને 107 ની નજીકની સંખ્યામાં જુઓ તો 100 આવે 105 આવે અને 110 આવે હવે તમારે શું લેવું એ તમારે જોવાનું જો તમારે બંને રકમ સરવાળામાં જોતી હોય તો 100 લેવાનું એક સરવાળો ને એક બાદબાકી જોતી હોય તો 105 લેવાના અને બંને બાદબાકી જોતી હોય તો 110 લેવા પડે જો અહીં 110
110 માંથી 7 જાય તો 103 મળી ગયા તો 110 માઈનસ 7 110 માઈનસ 3 105 લ્યો તો 105 માઈનસ 2 105 પ્લસ 2 એ પણ બહુ સરળ બની જાય અને 100 લ્યો તો 100 પ્લસ 3 100 પ્લસ 7 તો બંને બહુ સરળ છે એમાંથી અતિ સરળ હોય તો આમાં 105 પણ 105 નો તમને વર્ગ કરતા આવડવો જોઈએ જો એ ન આવડે તો આમાં કામ થાય નહીં આમાં તમે 100 લઈને 100 લઈને દાખલો ગણી શકો આપણે બે રીતે ગણીએ પહેલા 100 લઈએ એટલે તમને અંદાજ આવે 100 પ્લસ 3 100 પ્લસ 7 બરાબર જો બે માં એક પદ સરખું બીજો પદ અલગ અલગ તો સરખું હોય એનો વર્ગ કરી દો 100 નો વર્ગ વત્તા 3 વત્તા 7 ગુણ્યા 100 વત્તા આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 7 બરાબર અહીં આ ઉપર લખો 100 નો વર્ગ એટલે તો કે 10000 વત્તા 3 ને 7 ને 3 10 10 ગુણ્યા 100 એટલે કે 1000 વત્તા 7 તેરી તો કે 21 તો 10000 10000 ને 1 11000 11000 વત્તા 21 એટલે જવાબ આવશે 11021 આના દાખલો તમે બીજી રીતે ગણો તો કે આપણને એવું કીધું કે 103 ગુણ્યા 107 આની અંદર આપણે 105 લઈએ 105 માઈનસ 2 105 પ્લસ 2 લખી શકીએ ને 105 ને 2 હાથ 105 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 103 તો જો બે પદ સરખા માત્ર તફાવતની નિશાની તો તફાવતના અવયવ પાડી શકો તો 105 નો વર્ગ માઈનસ 2 નો વર્ગ બરાબર તો કે 105 105 નો વર્ગ એટલે 11025 માઈનસ 2 નો વર્ગ એટલે 4 તો આપણો જવાબ મળશે 11021 તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આની અંદર તમે બે રીત કરી હજી ત્રીજી રીતે કરી શકાય પણ એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો આની અંદર તમે સ્વતંત્ર છો ક્યાં નિત્યસમનો ઉપયોગ કરવો એ તમારે જોવાનું થોડો બહારથી આવા જવા દરવાજો આપણે બંધ કરી દઈએ હવે વિદ્યાર્થી મિત્ર બીજો પ્રશ્ન એની એની અંદર એમ કીધું કે 95 ગુણ્યા 96 95 ગુણ્યા 96 તો 95 નો ગુણાકાર 96 સાથે તો એ બંને 90 ની નજીક આવે તો આપણે એને લખી શકીએ 90 પ્લસ 1 90 પ્લસ 5 અને 90 પ્લસ 6 તો બંનેમાં 90 સરખા તો 90 નો વર્ગ કરો દો વત્તા 5 વત્તા 6 ગુણ્યા 90 વત્તા 5 ગુણ્યા 6 90 90 81 8100 વત્તા 6 5 30 30 ગુણ્યા 90 વત્તા સોરી 6 ને 5 11 11 ગુણ્યા 90 અને 6 5 30 ઈ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણો છો જોઈ લેજો તમે જરા 8100 વત્તા 11 9 99 તો 990 વત્તા 30 બરાબર 8100 હવે 000 તો મૂકી દઈએ અહીંયા 0 0 9 9 ને 3 12 12 નો બગડો વધી 1 81 ને 9 તો કે 90 90 ને 1 એકમ 9120 તો આ આપણો જવાબ થઈ ગયો 95 ગુણ્યા 96 કરો એટલે તમને આ જવાબ મળે જોઈ લો કઈ કપાતું નથી ને વિદ્યાર્થી મિત્રો તો કે ના હાલ ફટાફટ આ દાખલો ગણી લ્યો આગળનો દાખલો આપણે ગણવાના છે ઝડપ કરો
ત્રીજો એમાં રકમ કીધી 104 ગુણ્યા 96 તો કે ઈ કોની નજીક તો કે 100 ની નજીક છે તો આપણે લખીએ બરાબર 100 + 4 અને 100 - 4 બરાબર 100 નો વર્ગ માઈનસ 4 નો વર્ગ તફાવત ના હોય સીધા બની ગયા ને તો સીધા એનો વર્ગ કરી વચ્ચે તફાવત નો નિયમ તો કે 10100 નો વર્ગ કરો એટલે 10004 નો વર્ગ કરો તો 100 10000 માંથી 16 જાય તો 9984 તો 104 ગુણ્યા 6 નો આપણે કરીએ એટલે આપણને જવાબ મળશે 9984 ત્યારબાદ તો કે ક્વેશ્ચન નંબર 3 એની અંદર એવું કહેવામાં આવ્યું કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો હું કરવાની ખબર નથી યોગ્ય નિત્યસમ એમાં વાપરવાનું તો મેં પહેલું કીધું 9x નો વર્ગ + 6xy 9x નો વર્ગ + 6xy + y સ્ક્વેર હવે પદ કેટલા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ છે ત્રણ પદમાં પ્રથમ પદ અને અંતિમ પદ જુઓ તો પૂર્ણ વર્ગ છે તો કે 9 કોઈનો વર્ગ છે તો કે હા 9 3 નો વર્ગ છે x વર્ગ તો કે x અને છેલ્લે y વર્ગ તો કે y નો વર્ગ છે તો પહેલું અને છેલ્લું બંને પદ જો પૂર્ણ વર્ગ હોય તો અહીંયા a + b હોલ સ્ક્વેર ના અવયવ પડતા હોય તો આની માટે સિમ્પલ મેથડ કઈ તો કે પહેલું બરાબર કરો બીજું બરાબર કરો 9 કોનો વર્ગ છે 3 નો x વર્ગ કોનો વર્ગ x વચ્ચેના પદની નિશાની + y વર્ગ કોનો વર્ગ y એના કૌંસ ઉપર આપી દો સ્ક્વેર હવે આને અહીંયા કઈ રીતના લખવું એ આપણને ખબર છે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ આને કેમ લખવું એ આપણને આવડે છે તો એ લખી નાખીએ 3x નો સ્ક્વેર + 2 ઇન્ટુ 3x ઇન્ટુ y + y નો સ્ક્વેર તો આ 3x નો વર્ગ એટલે 9x વર્ગ થઈ ગયું 3 2 6 6xy આવી ગયું y સ્ક્વેર આવી ગયું તો જ્યારે આવું આવે ને ત્યારે ઊંધું હાલવાનું પહેલા જવાબ ગોત્યાવાનું જવાબ મળી જાય પછી વચ્ચેનો પદ આપણને મળવાનું છે સિમ્પલ છે તો આ રીતે આપણે ગણી શકાય એની એની અંદર બીજો પણ પ્રશ્ન છે એ જોઈ લઈએ 4y સ્ક્વેર - 4y + 1 4y સ્ક્વેર - 4y + 1 બીજી એક બાબત તો કે છેલ્લું પદ પૂર્ણ વર્ગ પદ આવી ગયું છે તો છેલ્લું પદ તમને પ્લસ જ આપવું છે પ્લસ હોય તો જ કોઈકનો વર્ગ હોય અહીંયા માઇનસ કન્ડિશન હોય તો અહીંયા તમે લઈ શકો નહીં તો 4 કોનો કોઈનો વર્ગ છે તો કે હા 2 નો y સ્ક્વેર છે અને 1 1 તો વર્ગ હોય ઘન હોય ગમે એમ હોય 1 નો એક જ રહે તો પહેલું બરાબર મૂકો બીજું બરાબર 4 કોનો વર્ગ તો કે 2 નો 2y વચ્ચેના પદની નિશાની માઇનસ અને 1 કોનો વર્ગ તો કે 1 નો પોતાનો હવે આને વચ્ચેના પદમાં ફેરવો એટલે પ્રથમ પદનો વર્ગ એટલે 2y સ્ક્વેર માઇનસ 2 નિયમ મુજબ આવ્યા આ બંને પદનો ગુણાકાર એટલે કે 2y ગુણ્યા 1 વત્તા અંતિમ પદનો વર્ગ તો આ મુજબ આપણે લખી શકીએ આની મને અંદર ત્રીજો પ્રશ્ન પણ આપ્યો છે એ કેવો કીધો તો કે x વર્ગ માઇનસ y વર્ગ ના છેદમાં 100 x વર્ગ માઇનસ y વર્ગ ના છેદમાં 100 હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જુઓ તો પદની સંખ્યા કેટલી 2 અહીંયા પદની સંખ્યા 3 એટલે આપણે આગળ વિચારતા હતા કે પ્રથમ પદ ને અંતિમ પદ પૂર્ણ વર્ગ હોય તો આપણું કામ થઈ જાય અહીંયા પદની સંખ્યા 2 હવે બે પદની સંખ્યા છે એમાં જુઓ તો બંને પદ પૂર્ણ વર્ગ છે હા અહીંયા x વર્ગ છે અહીંયા y વર્ગ છે છેદમાં 100 છે તો 100 પૂર્ણ વર્ગ છે તો કે હા ઈ 10 નો વર્ગ છે તો બંને પૂર્ણ વર્ગ પદ હોય તો હવે માત્ર તમારે ચેક કરવાનું વચ્ચે તફાવતની નિશાની છે વચ્ચે માઇનસની નિશાની છે તો કે હા તો આ તફાવતના અવયવ અહીંયા
તફાવત વાળો નિર્દેશક લાગુ પાડે છે તો એનો મતલબ આ બંને નો પહેલા પર્સનલી વર્ગ આપી દો x નો વર્ગ માઈનસ y ના છેદમાં 10 એના કૌંસ ઉપર વર્ગ થઈ ગયો અને બ્રેકેટ ની અંદર લીધો બ્રેકેટ ની બહાર વર્ગ નામ લીધો તો આના બે ભાગ પડે x માઈનસ y ના છેદમાં 10 અને x પ્લસ y ના છેદમાં 10 અને આ રીતના બે ભાગ પડશે ખ્યાલ આવે તો આ વસ્તુ જોવાની કે બે જ પદ પૂર્ણ વર્ગ હોય તો તફાવતના અવયવ મુજબ તો આપણે હાલતું નથી ને તો એ મુજબ જ ખેંચી લેવું બહુ સિમ્પલ રીત થઈ જાય હવે ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન નંબર 4 ની અંદર 6 દાખલા આપ્યા છે એમાંનો પહેલો દાખલો x plus 2y plus 4z x plus 2y plus 4z square આખા ને કૌંસ ઉપર સ્ક્વેર એટલે મતલબ a plus b plus c કૌંસ ની ઉપર સ્ક્વેર તો આનું નિર્દેશક આપણે ગયા લેક્ચર ની અંદર ભણી ગયા હતા કે જ્યારે આવું ત્રણ પદ આપ્યા હોય અને એનો વર્ગ કરીને આપે તો આપણે શું કરવાનું તો કે a square plus b square plus c square આ ત્રણેય નો પહેલા વર્ગ કરો પછી અહીંયા જેમ 2ab કરતા હતા એમ 2ab 2bc અને 2ac કરી નાખવાનું તો જો આની અંદર પહેલા શું કરવાનું તો કે પહેલા ત્રણેય પદનો વર્ગ કરો x નો વર્ગ પ્લસ 2y નો વર્ગ પ્લસ 4z નો વર્ગ પ્લસ 2 ગુણ્યા x ગુણ્યા 4z પ્લસ 2 ગુણ્યા 4z ગુણ્યા અહીંયા આવશે x ગુણ્યા 2y 2y ગુણ્યા 4z પ્લસ 2 4z ગુણ્યા x આવું થાય હવે આનું સાદરૂપ આપીએ તો કે x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x વર્ગ પ્લસ 2y સ્ક્વેર એટલે 2 ને વર્ગ લાગે તો 4 4y સ્ક્વેર વત્તા 4 નો વર્ગ 16 z ને પણ વર્ગ લાગે એટલે 16z સ્ક્વેર પ્લસ 2 2 4 x ગુણ્યા y તો 4xy પ્લસ 2 2 4 4 4 16 16yz વત્તા 2 4 8zx વિદ્યાર્થી મિત્રો મેં માત્ર નિર્દેશનની અંદર કિંમત જ મૂકી છે આ મારી માટે a છે આ મારી માટે b છે અને આ મારી માટે c છે તો પહેલા પ્રથમ પદનો વર્ગ બીજા પદનો વર્ગ અને ત્રીજા પદનો વર્ગ પછી 2 ગુણ્યા પ્રથમ બીજું 2 વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું અને 2 ગુણ્યા પહેલું ત્રીજું તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ આની અંદર હવે પહેલો કર્યો બીજો આપણે નથી કરતા હવે હું તમને ત્રીજો દાખલો કરાવું માઇનસ વાળો છે તો કે 3 એમાં એવું કીધું કે માઇનસ 2x પ્લસ 3y માઇનસ 2x પ્લસ 3y પ્લસ 2z એના કૌંસની ઉપર સ્ક્વેર હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવું કહેવામાં આવે ત્યારે તમારે માઇનસ ને એની સાથે જ રાખવું પડશે જ્યાં તમે કૌંસમાં જે પદ લખો અહીંયા 2x છે તો જ્યાં જ્યાં 2x આવશે ત્યાં માઇનસ એની સાથે રહેશે તો આને પણ વર્ગ કરવા માટે પહેલા કરીએ માઇનસ 2x નો વર્ગ પ્લસ 3y નો સ્ક્વેર પ્લસ 2z નો સ્ક્વેર પ્લસ હવે 2 વડે ગુણાકાર કરો અને પહેલું બીજું પદ મૂકો તો કે 2 કૌંસમાં માઇનસ 2x ગુણ્યા 3y પ્લસ 2 3y ગુણ્યા 2z જોઈ લો 2z જ છે ને હા પ્લસ 2 ગુણ્યા 2z કૌંસમાં અહીંયા પહેલું પદ કયું છે માઇનસ 2x છે તો આપણે માઇનસ 2x લખવાનું રહેશે હવે આનું સાદું પૂરું કરીએ માઇનસ 2 નો વર્ગ તો કે પ્લસ 4 4x સ્ક્વેર પ્લસ
3 નો વર્ગ 9 9y સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4z સ્ક્વેર હવે જો હવે નિશાનીમાં ખાસ જોવું જોઈએ આ પ્લસ આ માઈનસ આ પ્લસ તો પ્લસ માઈનસ માઈનસ 2 2 4 4 તેરી 12 12xy આ તો બધું પ્લસ જ છે તો પ્લસ 8y ગુણ્યા z એટલે y z પછી અહીંયા પ્લસ અહીંયા પ્લસ તો અહીંયા માઈનસ છે તો માઈનસ પ્લસ તો કે માઈનસ 2 2 4 4 2 8z x તો આ રીતે આનો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ નિત્ય સમ નંબર આપણે 3 કે 4 આપણે આવું લખ્યું હતું અથવા 5 નું આ ટાઈપનું લખ્યું હતું તો જો આ વસ્તુ ક્યારે તમને આવડશે જ્યારે તમને નિત્ય સમ કડકડાટ આવડતા હશે તો મેં તમને 5-5 વાર લખવા આપેલા એટલા માટે જ આપેલા કે આ નિત્ય સમજો કડકડાટ આવડે એના દાખલા બધા આવડે આ તો બહુ સિમ્પલ દાખલા છે આમાં ગમે એવા અઘરા પૂછે તો પણ તમે ગણી શકો ખ્યાલ આવે છે ચલો ફટાફટ લખો આગળના દાખલા આપણે ગણવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ભૂલ છે નોંધી લેજો 3 2 6 6 2 12 12 વાય જેવું આવશે એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચોથો અને પાંચમો દાખલો આપણે હોમવર્કમાં આપીએ ડાયરેક્ટ છઠ્ઠો દાખલો આપણે કરીએ તો કે છઠ્ઠા દાખલા ની અંદર તમારે 1/4 a માઈનસ 1/2 b પ્લસ 1 અપૂર્ણાંકની અંદર આપીએ અને a એને સાઈડ માં અને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં લખી નાખીએ ચલો તો કે 4 1 1 a તો આમ પણ લખી શકાય ને a ના છેદમાં 4 માઈનસ b ના છેદમાં 2 વત્તા 1 આમ લખેલ આપણને સારું લાગે આ થોડુંક ડરામણું લાગે આ રીતના લખીને હવે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા પ્રથમ a ના છેદમાં 4 નો વર્ગ પ્લસ માઈનસ b ના છેદમાં 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 2 કૌંસમાં a ના છેદમાં 4 અને બીજા કૌંસમાં માઈનસ b ના છેદમાં 2 વત્તા 2 માઈનસ b ના છેદમાં 2 બીજા કૌંસમાં 1 વત્તા 2 1 બીજા કૌંસની અંદર આવશે પહેલો પદ એટલે કે a ના છેદમાં 4 વિદ્યાર્થી મિત્રો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય ને ત્યારે ખાસ તમારે યાદ રાખવું પડશે કે જ્યાં આના ત્રણ પદ છે એ ત્રણેય પદ ગુણાકારના 2 ગુણ્યા a ના છેદમાં 4 ગુણ્યા માઇનસ b ના છેદમાં 2 આ ગુણાકારનો સંબંધ ધરાવે છે આ ત્રણેય પદ તો એ ગુણાકારનો સંબંધ ધરાવતા હોય તો અંશ છેદમાં છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો તો સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો કે a a સ્ક્વેર છેદમાં 4 નો વર્ગ કેટલો થશે 16 માઇનસ b નો વર્ગ થાય એટલે b થઈ જશે b સ્ક્વેર અને 2 નો વર્ગ હશે તો 4 વત્તા 1 નો વર્ગ હોય તો એ 1 જ રહેશે પ્લસ આને હું ગુણાકાર સ્વરૂપમાં લખું જો આ 2 અને આ 2 ઉડી ગયા તો હવે અંશમાં હું લીધો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ a b છેદમાં 4 a b માઇનસ પ્લસ માઇનસ a ગુણ્યા b અને છેદમાં 1 4 લખ્યા તો 4 જ લખ્યા પછી પ્લસ માઇનસ કે માઇનસ 2 ને 2 ઉડી ગયા તો અહીંયા માત્ર હું લીધું એ b લીધું પછી પ્લસ જ આવશે કારણ કે અહીંયા પ્લસ જ છે 2 2 4 તો a ગુણ્યા 1 એ જ રહેશે અને છેદમાં અહીંયા બીજા આવે 2 તો આનો જવાબ આ રીતના આવશે કે a સ્ક્વેર ના છેદમાં 16 વત્તા b સ્ક્વેર ના છેદમાં 4 વત્તા 1 ઓછા ab ના છેદમાં 4 ઓછા b વત્તા a ના છેદમાં 2
તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલા ગણવાના છે હજી તો આવા ઘણા બધા નિત્યસમ છે આપણે શરૂઆતના નિત્યસમને ધ્યાનમાં લીધા આજે આપણે ચાર દાખલા પૂર્ણ કર્યા તો હવે તમારે ઈ ચાર દાખલા ઉપર તમારે કામ કરવાનું રહેશે ખાસ વિદ્યાર્થી મિત્રો અમાર થોડું તમને સમજાવું છે પેપર વિશે તો એ સમજાવી દઉં પરીક્ષા દરમિયાન પુરવણી તમારે જાતે બનાવવાની છે વ્યવસ્થિત પિન પેડ લઈ લ્યો તો ચાલશે અથવા બુક સ્ટોરમાં તમને મળતી હોય એવી પુરવણી લ્યો તો પણ ચાલે પેપર લખતી વખતે સારામાં સારા અક્ષર કરવાના બરાબરની નીચે નિશાન આવે એવો પ્રયત્ન કરવાનો અમુક સ્ટેપ બહુ ભેગા થઈ જતા હોય તો ત્યાં છૂટા પાડવાનો પ્રયત્ન કરવાનો જે પેજ ઉપર તમે પેપર લખાણ ઓરિજિનલ દાખલો જ ગણતા હોય એ પેજ ઉપર તમારે રફકામ કરવાનું નથી રફકામ માટે અલગ પેજ તમારે બનાવી લેવાનો રફકામ તો આની અંદર આવવું જ ન જોઈએ પેન્સિલ વડે વર્ક કરવાની રફકામ તમે છેલ્લા પેજે કરતા હોય ત્યાં પેન્સિલથી છૂટ બાકી વચ્ચે તમારે પેન્સિલથી કોઈ પણ કામ કરવાનું નથી સિવાય આકૃતિ દોરવાની હોય તો ખાસ પેપરના ફ્રન્ટ પેજ ઉપર તમારું નામ ધોરણ વર્ગ સ્કૂલનું નામ માર્ક્સની ડિટેલ એનું જે કોષ્ટક આવે એ બધું અપ ટુ ડેટ બનાવી દેવાનું છે તો ખાસ આટલી કાળજી એમાં રાખવાની છે ત્યારબાદ સુપરવિઝન કોણ કરશે તો કે એની અંદર તમારા પેરેન્ટ્સમાંથી કાં તો મમ્મી હોય છે તો એ ચાલશે કાં પપ્પા તમને પેપરની અંદર જ સમય આપેલો છે કે બપોરે એકથી ત્રણનો સમય તો એકથી ત્રણ મમ્મી પપ્પા ઘરે જ હોય એને તમારે સામે બેસાડી દેવાના છે 100 એ 100% સાતત્યપૂર્ણ પેપર લખવું ચોરી કરશો તો તમને જ ગેરલાભ છે એનો કદાચ તમે મમ્મી પપ્પાને મનાવી લો અથવા એને કહો નહીં તમે ડાયરેક્ટ પેપર લખવા બેસી જાઓ અને તમે જોઈ જોઈને લખશો તો તમારે જ એનો નુકસાન છે અને મોઢે લખશો તો એનો ફાયદો એ તમને જ છે નફો નુકસાન બંને તમારા ખાતે જ જમા થાય કે ઉધાર થશે એટલે બનતી કોશિશ એવી કરવી કે તમારા પેરેન્ટ્સને સામે રાખી મૌલિકતાથી પેપર લખવું પેપર લખાઈ ગયા પછી તમે ગમે ત્યારે એને સોલ્વ કરો ત્યારે જોઈન કરી શકાય ખ્યાલ આવ્યો હવે એક પ્રશ્ન પૂરો થાય એટલે તમારું પેજ જેટલું બાકી રહ્યું એટલું મૂકી દેવાનું બીજો પ્રશ્ન નવા પેજે તમારે લખવાનો થશે પેપર સ્ટાઇલની અંદર મેં તમને કીધું હતું કે 10 માર્કના એક વાર પ્રત્યેકનો એક ગુણ હોય એવા 10 પ્રશ્નો હશે તો એ 10 પ્રશ્નો લખાઈ જાય પછી પેજ મૂકી દેવાનું પછી તમારે સેક્શન બી આવે એટલે નવા પેજથી નવો સેક્શન ચાલુ થશે ત્યારબાદ તમને મેં કહી દીધું હતું કે જવાબનો ક્રમ જળવાવો જોઈએ તમે જવાબ 15માનો લખો છો તો તમારે ફરજિયાત લખવાનો જવાબ 15 જો 15માનો અથવા આપવો હોય ને અથવા તમે લખતા હો તો તમારે એમ લખવું પડે કે જવાબ 15 કૌંસની અંદર અથવા તો જોનાર વ્યક્તિને ખ્યાલ આવશે કે તમે અથવા વાળો દાખલો ગણ્યો છે કે જે મેઇન દાખલો હતો એ જ ગણ્યો તો આમ અપ ટુ ડેટ પેપર લખવાનું છે પેપર સ્ટાઇલ તમને ખ્યાલ જ છે 1 માર્કના પ્રશ્ન 2 માર્કના 3 માર્કના અને 4 માર્કના બસ આટલા જ પ્રશ્નો આવશે એમાંથી જ તમારે પેપર કમ્પ્લીટ કરવાનું રહેશે 12 12 16 10 એટલે કે પહેલું સેક્શન 10 માર્કનો બીજો સેક્શન 16 માર્કનો ત્રીજો સેક્શન 12 માર્ક ચોથો સેક્શન 12 માર્ક થઈ ગયા 50 આ રીતે તમારે પેપર લખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર ચેકચાક ન થાય એનું ખાસ કાળજી રાખવાની જો તમે રકમ લખતા હો તો બ્લેક પેનનો યુઝ કરવાનો અને જવાબ લખતા હો તો એની માટે બ્લુ પેન વાપરવી શરૂઆતના જે 1 માર્કના જે પ્રશ્નો છે એની અંદર સવાલ લખવો ફરજિયાત છે એમાં ક્વેશ્ચન તમારે ફરજિયાત લખવાનો છે ખ્યાલ આવે છે એટલે માત્ર જો તમે જવાબ લખી નાખશો તો એ ટેવ આપણે કાઢી નાખવાની છે ક્વેશ્ચન લખો એટલે તમારા મગજની અંદર આખો ક્વેશ્ચન વંચાશે આખો ક્વેશ્ચન વાંચશો અને લખશો એટલે તમને આખો ક્વેશ્ચન સમજાઈ જશે નહીતર 1 માર્કના ક્વેશ્ચનની અંદર ઘણી વખત ઘણા વિદ્યાર્થી મિત્રોની ભૂલ પડે છે જે ભૂલ ન પડે એટલા માટે 1 માર્કની અંદર ક્વેશ્ચન લખવો
જરૂરી છે એટલા માટે લખવાનું છે બાકી કંઈ ન સમજાય જો દાખલાની અંદર ન સમજાણું હોય તો ફરી વિડિયો લેક્ચર જોવો છતાં નથી સમજાતું તો મને ફોન કરીને પૂછી શકો છો પણ ખાસ ફોન કરવા માટેનો સમય 3:30 થી 7 દરમિયાન રાખો ખ્યાલ આવે છે હવે લગભગ કંઈ છે નહીં જ્યાં સુધી આજે પૂરું થયું ત્યાં સુધીમાં તમારે કામ પરીક્ષાની અંદર પૂછાશે શનિવારે એક હિમાંશુ સરનો જે લેક્ચર આવશે એ લેક્ચર કમ્પ્લીટ થઈ જાય એટલે તમારો સિલેબસ ને પૂરો એટલામાંથી પેપરમાં આવશે પછી રવિવારે તમારે રજા રહેશે અને સોમવારે તમારું પહેલું પેપર ગણિતનું આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો નિરાતે બેસીને શાંતિથી વાંચન કરવું દાખલાની પ્રેક્ટિસ કરવી ખોટું દોડાદોડી અથવા બહાર નીકળવું નહીં શાંતિથી પરીક્ષાની તૈયારી કરવી જેથી તમારો જે આ સ્કૂલથી દૂર રહેવાનો સમય છે એની અંદર પણ તમે સ્કૂલ સાથે જોડાયેલા રહો બાકી કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરીને તમે પૂછી શકશો દરેકને સારામાં સારી પરીક્ષા જાય સારામાં સારા પેપર લખાય એવી શુભકામના સાથે અસ્તુ ધન્યવાદ